વિથ અમિત અમિત ખુવા ખુવા નમસ્કાર એક નવા અંદર હું મિત્ર આપનું ભાવ હાર્દિક સ્વાગત કરું છું જિંદગીમાં બોસ ડબલ કરવા માટે જલસોના માધ્યમથી માધ્યમથી આવી ગયા છે સવાર સવારના પોરમાં આમ બેઠો તો શાંતિથી તમારા બાપુજી મારી પાસે આયા મન કે રિઝલ્ટ આવી ગયું બધા હા પાંચ મિનિટ નો સન્નાટો ગરમાં એમણે પૂછ્યું નહીં આપણે કીધું નહીં પાંચ મિનિટ પછી મારી પાસે આવ્યા મારી બાજુમાં બેઠા ધીમે રહીને મારા પપ્પાએ મારા ખભા ઉપર હાથ મૂક્યો મારી સામે જોયું પ્રેમ ભરી મુસ્કુરાટ આપી આપણે એવું આમ કંજૂસ નહીં આપણે સામે મુસ્કુરાટ આપી દીધી પછી આપણે ધીમે રહીને પૂછ્યું મને કે શું પ્લાન છે કે પ્લાન શું છે તો મેં બી બહુ શાંતિથી ધીર ગંભીર રૂપે જવાબ આપ્યો મેં કીધું આપણે એ જ પપ્પા પ્લાનમાં શું હોય મેં કીધું એ જ છે અનલિમિટેડ ટોક ટાઈમ રોજનું એક જીબી બસો નવ્વાણું રૂપિયાવાળો ચપ્પલ કાઢ્યું મને કે જિંદગીના પ્લાનની પ્લાન ની વાત કરો છો મેં મને એમ કે તમે મારી વાત કરો છો મોબાઈલ ની મેં કીધું એ મારે આમ બી બધું બે જીબી વાળો લેવો હતો મને કે તું જવા દે મને કે તું જવા દે મેં તમે આયા તા આપણે બેઠા જતા શાંતિથી તમને મેં આવવાની ઉતાવળ હતી પણ બહુ અઘરું પડે હવે સવાલ એવા પૂછે સાહેબ અઘરા અઘરા તો આપણે ક્યાં એવું એમ એક વાર એવું થયું એક ઇન્ટરવ્યુમાં સાહેબ એક સવાલ પૂછ્યો એક જણને રેલવેનો ઇન્ટરવ્યુ ચાલતો હતો રેલવેનો તો રેલવેમાં આમ પેલું ટ્રેન ચલાવવાની સરસ મજાની અને પાયલોટ કો ડ્રાઈવર કો જો બી કો ટ્રેન ચલાવવા વાળાનો નોકરીનો સવાલનો ઇન્ટરવ્યુ હતો તો સાહેબ એને પૂછ્યું કે તમને ટ્રેન ચલાવતા આવડે છે આ કે નાનપણમાં સાહેબ પેલી પેલી આઠડો દોરેડી આવે ને આઠડો દોરેડી રમાકડા ની એ ચલાવતો હતો કે એક એવું નહીં કે ઓરિજિનલ ટ્રેન છે કાને રીક્ષા ચલાવી લઈશું ક્યાં મેં અમદાવાદમાં સટલ રીક્ષા ચલાવી લીધે સાહેબ ટ્રેન તો ટ્રાફિક નહીં હોય વાંક્યા સાટલ રિક્ષા કરતા સહેલું હશે કે સાહેબ ક્યાં કઈ વાંધો નહીં તમને થોડાક સવાલો પૂછવામાં આવશે વાંધો નહીં પૂછો સાહેબ કે ધારી લો કે તમે ટ્રેન નથી ચલાવતા પેલો કે સાહેબ જો ટ્રેન ચલાવવાની નોકરીમાં તમે પહેલી જ વસ્તુ કહો તો ધારી લો ટ્રેન નથી ચલાવતા આવું એમ નહીં સાંભળો તમે તમને ડાયરેક્ટ કઈ ટ્રેન આપી નહીં દઈએ કે પહેલા અમે તમને સ્ટેશન ઉપર રાખીશું જે લોકો ટ્રેન ચલાવતા હોય ને ઓબ્ઝર્વ કરવાના પેલો કે વાંધો નહીં ચાલો ધારી લીધું કે હું ટ્રેન નહીં ચલાવતો અને કે તમે જોવો છો કે કોઈ એક બીજો ડ્રાઈવર ટ્રેન ચલાવતા ચલાવતા આવે છે અને ત્યાં આવડો મોટો પથ્થર પડ્યો છે એ ક્યાં તો તમે શું કરશો એ કે સાહેબ હું સ્ટેશન માસ્તરને જાણ કરીશ કે પથ્થર પડ્યો હોય કે ધારો કે સ્ટેશન માસ્તર એમના કેબિન ની અંદર ન હોય તો તમે શું કરશો પેલો કે તો સાહેબ કઈ નહીં કે હું લાલ કલર ની ટી શર્ટ બી શર્ટ પહેરી હોય લાલ કલરનું કપડું બપડું હોય એમાં ફેલાઈશ કે તો ટ્રેન વાળાને ખબર પડશે કે ધારી લો કે તમારી પાસે કોઈ લાલ કપડું ના હોય તો તમે શું કરશો એ કે સાહેબ કે આજુબાજુ કોઈ બી કપડું પડ્યું હોય કે હું જરાક કે આમ મારી જાતને આમ જરાક આમ 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 કાપો મારીને લોહી કાઢીશ ને લોહીથી કપડું લાલ કરીશ પણ સાહેબ હું ટ્રેનને પડવા નહીં દઉં કે ટ્રેન નહીં ઉલટવા દઉં હું લોહીથી કપડું લાલ કરીશ પણ હું સાહેબ હું લાલ કપડું બતાવીશ કે એક ધારી લો કે આજુબાજુ કોઈ જ કપડું બી ના હોય લોહી લગાવવા માટે તો તમે શું કરશો કે સાહેબ હું રાડ કરીશ કે હું રાડ કરીશ કે ચાર જણા ભેગા થાય કે ધારી લો કે રાણારાણ કરો ને કોઈ આવે નહીં તો તમે શું કરશો પેલો કે સાહેબ તો પછી તો પછી સાહેબ હું મારા નાના ભાઈને બોલાવીશ કે ઇન્ટરવ્યુ લેતા હતા સાહેબ કે તમારા નાનો ભાઈ શું છે કે એટલે રેલવેમાં કામ કરે છે એન્જિનિયર છે શું છે તમારા નાનો ભાઈ ફાયર બ્રિગેડમાં છે કે ના ના કે મારા નાનો ભાઈ તો નવું નવમું ફેલ છે કે તો કે તો ભાઈ એને બોલાય શું કરશો એ કે કઈ નહીં કે એને એના જીવનમાં આટલો મોટો એક્સિડન્ટ ક્યારેય નહીં જોયો હોય બોલાઈ લઈશ જો હવે લાઈવ જોઈએ જો હવે પાછળ જ રહી જાય સાહેબ કે રેલવે સ્ટેશનની સાહેબ કે એને કાઢી મૂકો કે નહીં હું રાજીનામું આપું છું તો એને કાઢ્યો બા એની પાસે બીજા બે ચાર કન્ટેસ્ટન્ટ આવ્યા હતા એમાંથી એકાદ નોકરી પર રાખી લીધો નોકરી પર રાખી લીધો એને 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 મસ્ત મજાની ટ્રેનિંગ આપી અને પછી એને ટ્રેન બી આપી ટ્રેન ચલાવતો હતો સરસ મજા મને ખબર નહીં ટ્રેન આવી ચાલે નહીં પણ ચલાવતો હતો ટ્રેન ચલાવતો હતો થોડા દાળા પછી એની કમ્પ્લેન આઈ કમ્પ્લેન આઈ એટલે આમ હાઈકોર્ટ સુધી વાત પહોંચી ગઈ પોલીસ સ્ટેશનથી કોર્ટ ને કોર્ટ થી હાઈકોર્ટ સુધી વાત પહોંચી ગઈ આનો ઇન્ટરવ્યુ કોણે લીધો હતો કે આનો ઇન્ટરવ્યુ કોને લીધો હતો કે આ રીત કે ઉડાઈ દીધા સાહેબ કે આ કઈ રીત કઈ પણ એમ નહીં પણ શું થયું કે તો અમને બોલાયા કે સાહેબ મેં આનો ઇન્ટરવ્યુ લીધો હતો જજની સાહેબ સામે કીધું કે મેં લીધો હતો ઇન્ટરવ્યુ મેં આને નોકરી રાખ્યો તો જજ સાહેબ કે આ જો કે આ આ આ ખેતરમાં જઈને ગાડીથી બે જણને ઉડાઈ દીધા એણે કે પેલો કે સાહેબ ટ્રેન ખેતરમાં હું કરતી હતી એ તો આને પૂછવાનું છે કે આ તમે ઇન્ટરવ્યુ લીધો તો પૂછો તમે તો પેલાને પૂછ્યું શું પ્રોબ્લેમ શું થયો તો કેમ ખેતરમાં જ ચાર જણને ઉડાઈ દીધા અરે કે સાહેબ હું મારા રેલવેના પાટા ઉપર જ હતો કે એમાં ઘટના એવી ઘટી કે રેલવેના પાટા પર મારી ગાડી ચાલતી હતી ને સામેથી એક માણસ આવી ગયો આમ ચાલતો ચાલતો આવતો હતો કે તો કે એને ખબર નહીં કે ટ્રેન આવે છે તે આવતો હતો તો હું ટેન્શનમાં આવી ગયો તો સાહેબે કીધું કે જો જજ સાહેબની સામે કહું છું મને ખબર જ આવું ના બોલાય પણ જજ સાહેબની સામે કહું છું કે યાર એક માણસને બચાવવા માટે તે ટ્રેન ખેતરમાં લીધી આ રીત છે તરીકે એક માણસ ઉડી જાત તો ચાર જ પણ પાછળ કેટલા લોકોનો જીવ જોખમમાં આવી ગયા તારાથી ટ્રેન ઊભી ના રહે તો એક માણસ માટે બધાનો જીવ જોખમમાં ના મૂકાય એક માણસને ઉડાડી દેવાય પેલો કે સાહેબ આવું બોલે આ કે ઉડાડી દેવાય કે બધાનો જીવ બચાવવા એકને ઉડાડી દેવાય પેલો કે સાહેબ મેં એવું જ નક્કી કર્યું હતું કે આજે તને ઉડાડી જ દઈશ કે પછી એ આરો ખેતરમાં ભાગ્યો આપણે થોડી છોડીએ કે આપણે ખેતરમાં લીધી ગાડી છે સાહેબ કે હવે રાજીનામું આપ્યું આને જો નોકરીએ રાખ્યો તો મારું રાજીનામું કન્ફર્મ બને છે કે પૂરું કરો કે કેવી ઘટના સાહેબ પણ બહુ અઘરું પડે હમણાં હમણાં એવું થયું હતું કે ગામડાની અંદર એક સરપંચની ની ચૂંટણી હતી ગામડા ગામમાં સરપંચની ની ચૂંટણી પહેલી વાર ગામમાં ચૂંટણી થતી હતી એટલે આમ નવા નવા સરપંચ નિમવાના હતા એટલે સરસ આમ ઘટના ઘટી કે આપડા ગામના સરપંચ કોણ એક જણો ઊભો થયો કે હું હું પેલો તારા પાનના ના ગલ્લે ઉધારી જાય તું તું રહેવા દે કે અરે કે હું છું ને કે સરપંચ હું સરપંચ બનીશ કે એવું ના હોય કે વાંધો નહીં એક કામ કરો કે તારે એકલા ને બનવાની ઈચ્છા છે તો આપણે ફોર્મ બહાર પાડીએ ફોર્મ બહાર પાડીએ એટલે પછી કે તું સરપંચની ચૂંટણીમાં ઉભો રહેજે ને તું એકલો જોઈશ એટલે તું જીતી જઈશ કે ફોર્મ બહાર પાડ્યું તો તમે માનશો નહીં સાહેબ ગામની વસ્તી ત્રણ હતી અને ફોર્મ આવ્યા બસો બસો માણસ જો સરપંચની ચૂંટણીમાં ઉભા રહેશે તો વોટિંગ કોણ કરશે કે બાકીના અઠ્યાવીસ લોકો બસો લોકોના નામ વાંચવામાં જ બપોર પડી જશે કે એટલે આ તો આ તો કેમ થશે એમ કે પણ કે કઈ વાંધો નહીં કે ચૂંટણી તો કરવી પડશે એટલે હવે આમાં કંઈક દેશી રસ્તો કાઢવો પડશે એટલે ગામવાળાએ બધાએ ભેગા થઈને એક દેશી રસ્તો કાઢ્યો એક કામ કરો આપણા ગામમાં એક કૂવો છે કૂવો કે એની અંદર આમ બી પાણી નથી તો કે તો શું કરવાનું કે કંઈ નહીં કે આ બસો જણાને નાખો કૂવામાં જે પહેલો બહાર આવે ગામનો સરપંચ આ આઈડિયા સાલો ન હોય છે કે પણ જોરદાર છે ગામવાળા કે આપણા ગામમાં આમ બી ઘણા ટાઈમથી સરકસ નહીં આવ્યું કે આનાથી મોટું સરકસ તો જોવા ક્યાં મળે કે તો કઈ વાંધો નહીં બસો જણા કૂવામાં કુવામાં નાખ્યા બસો જણા ને કુવામાં નાખ્યા પછી ગામ વાળા ઉપર થી અઠાવીસો કુવામાં છો ને હા કે જે પહેલો બાર આવશે સરપંચ હવે બસો જણા અંદર વલખા મારે ક્યારે ઉપર કેવી રીતે જવાનું પેલા ઉપર કેવી રીતે જવાનું એમાં એક ગામનો ડાયો માણસ હતો જે બસો માંથી એક હતો એને કીધું કે હવે આવી રીતે આવી તો કાલ હવા રૂધી આપડે લોકો ઉપર નહીં જઈ શકીએ કે બરાબર એટલે કે એક આઈડિયા છે મારી પાસે કે શું એટલે એને ધીમે રહીને પોતાનો હાથ આમ કુવાની કિનારી અડાડ્યો એ કે આની ઉપર ઉભા રહી જાવ કે જેને મારા હાથ ઉપર ઉભા રહેવું હોય બે હજાર રૂપિયા એક જણો ખુશ થઈ ગયો કે અત્યારે રોકડા નથી કે ગામની ઉપર ભરોસો મને બાર નીકળે બે હાજર આપી દેવાના કઈ વાંધો નહીં એની ઉપર ઉભો રહ્યો હવે કુવામાં માણસ બે જણાની હાઈટ ધારો કે છ છ ફૂટ ભી હોય તો બાર ફૂટમાં કૂવો કુવો થોડી પતી જાય તો આને ઉભો રાખ્યો બે હજાર રૂપિયા આપીને એક જણો ઉપર ચડ્યો ઉપર ઉભો તો એને પાછો બીજો આઈડિયા આવ્યો એને હાથ આમ ઉપર કર્યો એ કે મારે ત્યાં ઉપર ચડવું હોય એને ચાર હજાર એક જણો ચાર હજાર આપીને એની ઉપર ચડ્યો એની ઉપર એક આવ્યા કે મારે ત્યાં ઉપર ચડવું એને એમ કરતા 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 કુવાની છેલ્લો ઊભો ઉભો હતો છેલ્લો જણો હવે આની ઉપર જે ચડે ને સીધો બહાર નીકળી જાય ટૂંકમાં પાક્કો સરપંચ બની જાય એટલે એને કીધું કે બોલો અહીંયા જણ ઉભા રહેવું હોય જે પણ માણસને અહીંયા ઉભા રહેવાની ઈચ્છા હોય એના પાંચ લાખ રૂપિયા એટલે એક જણો આમ નીચે ઊભો તો એને કીધો કે પાંચ લાખ મારા તરફથી કન્ફર્મ કે હું આપવા માટે તૈયાર છું સૌથી ઉપર જે ઊભો છે કહી દઉં છું પાંચ લાખ લઈ લેજે હું ઉપર આવું છું એ ઉપર ચડતો તો ચડતો તો ચડતો તો ત્રીજા કે ચોથા લેયરે પહોંચ્યો એમાં જે સૌથી નીચે ઊભો તો સૌથી પહેલો એને વિચાર આવ્યો એ કે સારું બે માં આટલો બધો ભાર એ કે હું મારો ટેકો પાછો લઉં છું

કેમ આવી રીતે ચાલો આ કે આ બધા ચૂંટણીના ગા કે કઈ વાગ્યો બીજો કઈ વાગ્યો કે

તું અમિત કઈ નઈ જો તો મેળા બેઠો મન કે મારો એક ગ્લાસ કાઢજે કુ નાવા બેઠો એમ કહું છું પીવા નહીં બેઠો અડકાયા પણ આ ગુજરાત છે સાહેબ અહીંયા ગલાસ કાઢ જેની રીત આવે છે સાહેબને પડ્યું છે ની રીત આવે છે પણ તમે જીવનમાં આવા કોઈ પણ નશામાં હો તો બહાર આવી જજો અને આપણે એકમાત્ર નશો લેવાનો છે મુસ્કુરાહટનો આનંદનો અને સ્માઈલનો નશો તમારા સ્માઈલના નશાનો એક ભરપૂર ડોઝ લઈને દર અઠવાડિયે જલસોના માધ્યમથી તમારો મિત્ર અમિત કુવા તમને મળતો રહેશે આવતા એપિસોડમાં મળીએ ત્યાં સુધી મને સરદય પ્રેમ સાદર રજા આપશો મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી ટાટા બાય બાય એ ટાટા હાહાકાર With Amit Kua. Amit Kua.